ઉપવાસ હોય અને તમે મોરિયાની ખીચડી કે મોરિયાનો ભાત બનાવશો તો બધાને નહીં ભાવે, પણ તમને એક સરસ મજાની રેસીપી બતાવું આજે. એ જ મોરૈયામાંથી આજે આપણે ફરાળી મુઠિયા બનાવીશું. કેવી રીતે, ચાલો જોઈએ. સૌથી પહેલાં 1 કપ જેટલો મોરૈયો લેવાનો છે, એને મિક્સીમાં ક્રશ કરી લઈશું. થોડો કરકરો દળી લેવાનો છે, રોટલી જેટલો ઝીણો દળવાની જરૂર નથી. હવે આ લોટ જે છે, મોરૈયાનો લોટ, એને એક બોલમાં કાઢી લઈએ. 1 કપ મોરૈયાના લોટની સાથે સાથે 1/2 કપ જેટલો રાજગરાનો લોટ પણ એડ કરીશું. સ્વાદ પ્રમાણે મીઠું, 1/2 ચમચી હળદર, 1 ટેબલ સ્પૂન વાટેલા મરચાં, 1 ચમચી વાટેલું આદું, 2 ટેબલ સ્પૂન સમારેલી કોથમીર, 2 ચપટી સોડા, 1 ટેબલ સ્પૂન શુગર, 1 ટેબલ સ્પૂન તેલ, 1 ટીસ્પૂન જીરું અને 1/4 કપ જેટલું દહીં ઉમેરીશું. હવે મેઇન ઇન્ગ્રેડિયન્ટ ધોઈ છોલી અને છીણેલી દૂધી 1.5 કપ જેટલી લઈશું અને હાથથી આ બધી વસ્તુઓને સરસ રીતે સ્ક્વીઝ કરી મસળી અને ચોળી લઈશું, જેથી દૂધીના મોઈસ્ચરથી જ ડો એટલે કે મુઠિયાનો લોટ રેડી થઈ જશે. હવે સ્ટીમરમાં પાણી ગરમ કરવા મૂકીશું. એની ઉપર ગ્રીસ કરેલી થાળી, યસ, ઢોકળાની જે થાળી હોય છે ને, એ લઈશું, એને ગ્રીસ કરી લઈશું. હા, મુઠિયા રોલ કરીને કે મુઠ્ઠીમાં લઈને વાળીને પણ કરી શકાય, પણ તમને આજે ઇઝી રીત બતાવું છું. થાળીમાં આ રીતે લોટને થાપી દેવાનો છે ઢોકળાની જેમ જ, તો તમારો ટાઈમ પણ સેવ થઈ જશે, રાઈટ? હવે કવર કરી અને લગભગ 12-15 મિનિટ સુધી મીડિયમ હીટ ઉપર એને સ્ટીમ કરીશું. રેડી થઈ જશે મુઠિયા. હવે એનો વઘાર કરીશું. વઘાર માટે લગભગ 3 ટેબલ સ્પૂન જેટલું તેલ, 1 ટીસ્પૂન જેટલું જીરું અને 1 ટેબલ સ્પૂન જેટલા તલ લઈશું. વઘાર તતડી જાય એટલે થાળીની ઉપર, આઈ મીન ટુ સે જે મુઠિયા સ્ટીમ થઈ ગયા છે, એની ઉપર રેડી દઈશું. તમે કટ કરી અને વઘારી શકો છો. આઈધર આ રીતે વઘાર રેડી અને પછી હવે કટ કરીશું. સ્ક્વેર ડાઈસ કટ કરી લેવાના છે. ઢોકળાની જેમ જ પીસીસ તૈયાર કરીશું. તો રેડી થઈ ગયા છે ઢોકળા, ફરાળી ઢોકળા. એને ગ્રીન ચટણી સાથે સર્વ કરીશું. ચોક્કસ બનાવજો આ રેસીપી. હમણાં શિવરાત્રી આવે છે ત્યારે પણ, અને કોઈ પણ ઉપવાસમાં, એકાદશી હોય કે બીજો કોઈ પણ ઉપવાસ હોય, આ ઢોકળા બનાવી શકો છો. પ્લીઝ લાઇક, શેર એન્ડ સબસ્ક્રાઈબ અવર યુટ્યુબ ચેનલ. અને હા, બેલ આઇકન દબાવવાનું ભૂલતા નહીં. થેન્ક યુ.